અમારા મંદિરમાં ઓશિતાનો હુમલો, ધમ સકડીને ધાણા જીરું. અરે ભક્તરાજ, હો બાપુ. હું બાપુ? આ તમે શું કર્યું બાપુ? અરે બાપુ, કેમ એમ લથડ્યું આ બાપુ? ભક્તિ સમરા કાઢી ગઈ. બોલો. એ બાપુ, આ શું કર્યું? શું છે આ? શું કર્યું? શું છે આમ? કટલેરી. કેમ કટલેરી? દેખાતો નથી તમને શું છે? બોલો. આ ભગવાન ને આમ થાળ જમાડાય? પણ બાપુ, આ તમે અમારી મૂર્તિ ખંડી કરી નાખી, મંદિર નો પેલો માળ ઉડાય. માળ નતો, માળ ની વાત આલતી હતી. આમ ભગવાન ને જમાડાય? ભગવાન ને કાલા વાલા કરું છું. પ્રભુ કાલા પીવે? પ્રભુ કાલા પીવે? અરે ભગવાન ને રીઝવું છું, કેમ મારો થાળ જમતા નથી? તમે ભગવાન ને મનાવું છું, જમતા હતા. મનાવું છું, કેમ મારો થાળ જમતા નથી? અરે ભગત, પથ્થર ની મૂર્તિ કોઈ દી લાડુ જમે? કેમી હાસા ભગવાન નથી? નહીં તો બાપુ, હા મારે હાસા ભગવાન ના દર્શન કરવા છે. તમારે હાસા ભગવાન ના દર્શન કરવા છે? હાસા ભગવાન જોવા? હા. વેલા હેર વાત ન કરાય? કેમ? કાલે જ મને જગત ના કોઈ મળ્યા હતા. કાલે જ? હા. કોણ? ભગવાન ભાઈ ટ્રેક્ટર વાળા. અરે બાપુ, ભગવાન ભાઈ ટ્રેક્ટર વાળા નહીં. તમે કહો ને મારે ભગવાન ભાઈ જોવા? અરે મારે કાળિયા ઠાકર ના દર્શન કરવા છે. એના દર્શન કરવા? હાલો હું કરાવી દઉં. હું કહું એમ કેતું જવાનું, દેખાય એવું કેવાનું. ભલે બાપુ. નકર ભગવાન નહી મળે. બાપુ, આ બધો સમુદ્ર છે. આ બધો સમુદ્ર છે. આ સમુદ્ર ની અંદર ખળખળ 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 સમજો. પણ બાપુ, તમે એટલું બધું અભિમાન શા માટે કરો? અરે ભક્તરાજ, હા અમને સાધુ ને અભિમાન હોય. હા પણ બાપુ, તમે અરે આ ધરતી ઉપર રાજા રાવણ નું અભિમાન નથી રહ્યું અમારું રે. તો તમે અરે આ ધરતી કહે મે બળી તો શેષનાગ પર ક્યુ ખડી? અરે શેષનાગ કહે મે બળા તો શંકર કે ગલે મે ક્યુ રહા? અને શંકર કહે મે બળા તો હિમાલય પર્વત પર ક્યુ વસા? હિમાલય પર્વત કહે મે બળા તો રાવણ સે ક્યુ હિલા? રાવણ કહે મે બળા તો વાલી કે બગલ મે ક્યુ રહા? વાલી કહે મે બળા તો રામ સે તીર સે ક્યુ મરા? રામ કહે મે બળા તો ઇન્સાન કે હૃદય મે ક્યુ રહા? ઇન્સાન કહે મે બળા તો કે પીછે ક્યુ પડા? ઓર્ત કહે મે બળી તો નથડી મે ક્યુ મોઈ? નથડી કહે મે બળી તો નાક મે ક્યુ રહી? નાક કહે મે બળા તો નાક મે સે હેડા ક્યુ પડા? સેમ લે અભિમાન નહીં હો બાબુ. તો અભિમાન કરવું નહીં અને હોય ચાહુતી ના પાડવી નહીં. એમ બરાબર છે? એ તો બરોબર. હા એમ. હવે બોલો. હા તે તમે ભગવાન બતાવતા હતા? હે? તમે ભગવાન ના દર્શન કરાવતા હતા એમ? હા તો કરાવું. હાલો હાલો આવી આવો. આ બધો સમુદ્ર છે. આ બધો સમુદ્ર છે. ખળ 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 સમજો. પણ બાપુ, હા એ તો બધું ઠીક. હા પણ તમે આ બાવા કેમ બિના? હવે ઈ પૂછો માં રુદિયો રુવેલ માઈલો ભીતર જરે સોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા. સોરે વાગે ઢોલકાન પાદર વાગે પાવા. બાયડીના રાજમાં ભાઈડ્યા થઈ ગયા બાવા. દોડતા દોડતા રેડીમેડ ઠપકાર્યા. આમાં જાજુ રોકાણ જ નહીં. એમ? હા તમારે ફોર્મ ભરવું? બાબુ મારે ફોર્મ નથી ભરવું. કા? નહીં નહીં, તમે સૌ બરોબર છે. તો હવે આજે માર્ગ બતાવી દઉં. ભલે ભલે. અને મિત્રો, ટૂંક સમયમાં અહીંયા રામાપીનો જન્મ થશે. તો ભાવથી રામદેવજી મહારાજની જય. સૌ ભાવિક ભક્તો બોલજો. બોલ હે રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જઈ નહીં. આ તો બાર બીજનો ધણી છે. આંધળાને આંખો આપે ને કોઠિયાને કોટ મટાડે ને વાંજિયાની ઘેરે પારણા બંધાવે. અને મારો બાપડ્યો હૃદયથી ને ભાવથી જો આ જય બોલાઈ જાય ને તો રવાડે રવાડે પાપો એ બળીને ભસ્મ થઈ જાય. અને એ પાપ ભૂયા જાય. એ પાપ ભૂયા જાય 110% વાત હાસી. એ પાપ ક્યાં જાય? આજકાલ જય ન બોલે ન્યા જાય. અને ન બોલો ને તો તમને મારા ગળાના સમશે. અમુક અમુક કહેતા મરી જાય ક્યાં બાપનો દીકરો છે? બોલજો હશે કોક દી ખમાણ કરવા થાય.
બે હાથ ઉસા રાખીને જય બોલવાની છે. બે હાથ ઉસા રાખવાનું એટલે કહું તમારે મારે હવારે યોગા ન કરવા પડે. અને જો આજ તમારી જય ન સાંભળે તો કેદી સાંભળે. અને મારા ગુરુનું આજ એમ કહેવાય છે કે એને યાદ કરું કે એવી જય બોલો કે મારા ગુરુને આત્માને સદગતિ અને ભગવાનના ચરણમાં વાસ થાય એવી જય બોલજો. જેના હાથમાં લખવાય છે ઉસા હાથ નહીં કરે. એ કેમેરાવાળા ભાઈ બધાનો સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલે રામદેવજી મહારાજ ની જય. જય બાપા સીતારામ. અમુક અમુક ને ભેં છે વાહેલી ઉષા ચા. જય જય. કોઈ વાંધો નહી, જય બોલાય ને ભગવાન. હો વરહ ના કરે, ન બોલ્યા હોય 150 વરહ ના કરે, અમારા બાપ નું શું જાય. ભક્તરાજ આ સમુદ્ર ની અંદર પડો, ભગવાન ના દર્શન થાય. આવા પાપી રે ગારી વાલા મને સમુદ્ર નાખ્યા. Yeah.
કરતા લાડુ અને ઝારીને મારનાર બીજો કોઈ નહીં. પોતે અજમેર હાલ પહેલો ગુનો મારો માફ કરો મારા નાથ. અરે ભક્તરાજ, ભક્તરાજ ના કોઈ ગુના ન હોય ભક્તરાજ, પણ ભક્તરાજ આવા મોત ને રસ્તે હાલવાના કારણ શું છે ભક્તરાજ? અરે પ્રભુ, હા જાઓ જંગલ જંગલ ભટકી, હા જાઓ સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ, બીજો મારો પરમાર્થ છે પ્રભુ. હા ભક્તરાજ, એ તમારો સ્વાર્થ શું છે અને તમારા પરમાર્થ શું છે ભક્તરાજ? અરે પ્રભુ, સ્વાર્થમાં કહેતા કે આજ હું બાબે પેટે વાંજ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે વિરણ રાક્ષસ હાંકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો પ્રભુ. હા ભક્તરાજ, પણ આજે તમે ભોકરણગઢ જેવા રાજ છોડી અને મારા દ્વારકા સુધી આવ્યા હોય ભક્તરાજ, તો આજે તમને નિરાશ ન જાવ દો ભક્તરાજ. યો ભક્તરાજ, પેલે અમે ડાલીના પુષ્પ આપું છું, એમને તમે સાસુ ને જાય જો ભક્તરાજ. આજ પેલી રે ડાલીના પેલા પુષ્પ આપોને, પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારી જેવું અને જગત ને પૂંજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈ નગર આ પુષ્પ તમે પાછું લઈ લો પ્રભુ. હા ભક્તરાજ, આશા તો બહુ મોટી લઈને આવ્યો છો ભક્તરાજ, પણ યો ભક્તરાજ, આ કૃષ્ણ તમને બીજી પણ અમંડાલીનું પુષ્પ આપે છે, એમને પણ તમે સાસરને લઈ જાજો ભક્તરાજ. એ એવા બીજી રે ડાલી ના પર પુષ્પ આપો રે, નિશાની પણ આપું છું ભક્તરાજ.
ભક્તરાજ, હવે તમારી કોઈ ઈચ્છા હોય તો કહેજો ભક્તરાજ. અરે પ્રભુ, આજ સાંભળ્યું કે જૂનાગઢ કોણ કે નરસિંહ મહેતા, એમને તમે તમારી રાસલીલા દર્શન કરાવ્યા, તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે. હા ભક્તરાજ, હા મારું સોનાનું સિંહાસન છે, માટે સપના રૂપી મારી રાસલીલા બતાવશો ભક્તરાજ. ભલે પ્રભુ. આ દરેક ભક્તને તો અત્યારે વચન આપી શક્યો છું, પણ મારથી મોટા મારા ભાઈ અધારી તો બહુ ક્રોધી છે. સાલ બોલાવી અને કાંઈ પણ કપટ રસી અને મારા વીરાને વાત કરો. એ આજે કાનોડો બોલાવે બલરામ આવાજે રે. ભક્તિ કરી જાણે ને
એને ભગત કહેવાય કે નિયા આ લેલાટે વાટા બાંધા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે એને ભગત નો કહેવાય કે નિયા એને દુશ્મન કહેવાય કે નિયા માટે મોટા ભાઈને શોભી દે કે નિયા અરે મોટા ભાઈ ભક્ત હોય એ તો નાના મોટી ભૂલ કરતા હોય છે એમાં તમે એટલો બધો ક્રોધ કરો છો પણ આજે તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ આજે તમે સોપવાની વાત કરો છો પણ આ કૃષ્ણ કદાપી ન સોપે વીરા હર એક નિયા જમારા દુશ્મને સોપી નહીં એક નિયા તો તારે મારો માર પણ સહન કરવો પડશે એક નિયા અરે મોટા ભાઈ તમે મોટા છો અને હું નાનો છું કદાચ માર સહન કરવો પડે તો કુરબાન છે બાકી મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને તો નહીં સોંપું મોટા ભાઈ હે બજે બળિયો કેવાય બજે હજાર કેવાય અરે રે સડાવ મારા હાથ થી રે યજનો સોનો નો નદી વતી રે કરુઆ યજનો સોનો નો નદી વતી રે કરુઆ ભાઈ આવી કેવાય કનિયો કનિ કેવાય મોરલી સડાવું